लर्न करवानो छे मेथड्स ऑफ जॉब इवैल्यूएशन नी अंदर जे फर्स्ट मेथड छे ए आपणे आगळना लेक्चर नी अंदर आपणे डिस्कस करी दीधी छे હવે નેક્સ્ટ મેથડ છે આપણે લર્ન કરવાનો છે જોબ ક્લાસિફિકેશન ઓર ગ્રેડિંગ મેથડ તો જોબ ક્લાસિફિકેશન ઓર ગ્રેડિંગ મેથડ ની અંદર શું આવે તો આપણે ગ્રેડ મેથડ ઓલરેડી એકવાર ડિસ્કસ કરી લીધી છે બરાબર છે તો એવી જ રીતે હવે જોબ ઇવેલ્યુએશન ની અંદર ગ્રેડ આપવામાં આવશે કે ગ્રેડ કઈ રીતે આપવામાં આવે તો આપણે ઘણા બધાની અંદર જોયું હોય તો માર્કશીટ ની અંદર ગ્રેડ આપવામાં આવેલા હોય એ પ્લસ બી બી પ્લસ સી ડી એ રીતે ગ્રેડ આપવામાં આવેલા હોય જે એ નું હોય હાઈ પરફોર્મન્સ હોય બી હોય થોડું લોઅર સી હોય એનાથી થોડું ડી હોય ટુ હોય આ રીતે છે એ ગ્રેડ આપવામાં આવેલા હોય છે હવે ગ્રેડ કઈ રીતે ડિસાઇડ થાય છે તો ગ્રેડ છે એની અંદર આપણે પર્સન્ટેજ મીન્સ કે 50 આપણે 95 ટુ રાખીએ 95 ટુ 85 પર્સન્ટેજ હોય એ લોકોને એ ગ્રેડ અથવા તો 99 ટુ 95 પર્સન્ટેજ હોય એ લોકોને એ પ્લસ બી હોય 95 થી બિલોના બી બરાબર છે પછી 75 ટુ બિલોના હોય એને સી પછી 75 આપણે 65 ટુ બિલોના હોય એને ડી આ રીતે છે અલગ અલગ આપવામાં આવેલું હોય કે આટલાથી આટલાની વચ્ચે હોય તો આ ગ્રેડ તો એ ગ્રેડ છે હવે કોઈ વ્યક્તિ છે એને 95% આવેલા છે તો એને એ પ્લસ એ ગ્રેડ મળશે હવે કોઈ વ્યક્તિ છે જેને 85% આવે તો એને એ ગ્રેડ મળશે બરાબર છે તો આ રીતે ગ્રેડ છે એ ડિસાઇડ કરવામાં આવતા હોય છે તો એ એક ક્લાસિફિકેશન અને ગ્રેડિંગ મેથડ છે કે જેની અંદર પહેલા તો ડિસાઇડ કરવામાં આવશે કે કઈ રેન્જ થી કઈ રેન્જ સુધી એનાને કયો ગ્રેડ આપવો તો એ ક્લાસિફિકેશન ધેર આફ્ટર ગ્રેડ કરવામાં આવશે અંડર ધીસ સિસ્ટમ અ નંબર ઓફ પ્રી ડિટરમાઇન્ડ ગ્રેડ્સ આર ફર્સ્ટ એસ્ટાબ્લિશ્ડ બાય અ કમિટી then various jobs are assigned with each grades or class બરાબર છે then after grade wise અને એના class છે એના wise and the job છે assign કરવામાં આવશે committee પહેલા decide કરશે grade then after the grade પ્રમાણે લોકો job આપશે after formulating and studying job description and specification jobs are grouped into classes or grades which represent different pay level ranging from low to high જે લોકોને bottom level અથવા તો જે લોકોનો grade છે lower છે એ લોકોનું જે જોબ છે એ પણ એ પ્રકારની હશે અને એનું પેમેન્ટ છે એ પણ કઈ રીતે થશે સેલરી અથવા તો વેજીસ છે ડિસાઇડ કરવામાં આવેલા છે એ પણ એના કરતાં ખૂબ ઓછા હશે બરાબર છે તો એ પ્રમાણે એ લોકોને એના ગ્રેડ્સ છે એ પ્રમાણે એને એના વેજીસ છે આપવામાં આવશે તો બધાનું લેવલ છે વેજ લેવલ એ ડિફરન્ટ હશે લો ટુ હાઈ તો ફોલોઈંગ સ્ટેપ્સ આર ઇન્વોલ્વ તો એની અંદર છ અલગ અલગ સ્ટેપ્સ છે ઇન્વોલ્વ કરવામાં આવેલા છે તો કયા કયા સ્ટેપ્સ છે કે જે આપણે ઇન્વોલ્વ કરેલા છે પ્રિપેરેશન ઓફ ધી જોબ ડિસ્ક્રિપ્શન બરાબર છે તો આપણે જેમ આગળ કીધું કે પહેલા તો જોબ ડિસ્ક્રિપ્શન બધાની અંદર રેડી કરવામાં આવશે કોઈ પણ મેથડ હોય તેન આફ્ટર પ્રિપરેશન ઓફ ગ્રેડ ડિસ્ક્રિપ્શન તો ગ્રેડ છે એની અંદર આપણે કયો ગ્રેડ કેટલા થી કેટલા પર્સન્ટેજ સુધીના ને આપવો છે એ ગ્રેડ ડિસ્ક્રિપ્શન ડિસાઇડ કરવામાં આવશે સિલેક્શન ઓફ ગ્રેડ્સ એન્ડ કી જોબ્સ તો આમાં પણ આપણે જેમ આગળ આપણે રેન્ક કરતા હતા કે સિલેક્શન ઓફ રેન્ક રેટર્સ એન્ડ ધેન આફ્ટર કી જોબ્સ તો આમાં પણ એ જ રીતે કે સિલેક્શન ઓફ ગ્રેડ્સ એન્ડ કી જોબ્સ તો કી જોબ્સ કઈ છે એ ડિસાઇડ કરવામાં આવશે ગ્રેડ છે ગ્રેડર કોણ છે કોણ કયા વ્યક્તિ ગ્રેડ આપશે અથવા તો કયા જોબને આપણે ગ્રેડિંગ મેથડ ની અંદર ઇન્ક્લુડ કરવાનું છે બધું ડિસાઇડ કરવામાં આવશે ગ્રેડિંગ ઓફ કી જોબ્સ એન્ડ ક્લાસિફિકેશન ઓફ ઓલ જોબ ધેન આફ્ટર બધી જોબ છે એનું ક્લાસિફિકેશન કરવામાં આવશે તો આ જોબ ક્લાસિફિકેશન ઓફ ગ્રેડિંગ મેથડ છે નેક્સ્ટ છે મેરિટ્સ ઓફ ગ્રેડિંગ મેથડ તો મેરિટ્સ છે ડિસાઇડ કરવામાં આવશે મેરિટ્સ ઓફ ગ્રેડિંગ મેથડ ધીસ મેથડ ઇઝ સિમ્પલ ટુ ઓપરેટ એન્ડ અન્ડરસ્ટેન્ડ એઝ ઇટ ડઝ નોટ ટેક મચ ટાઈમ એન્ડ ડઝ નોટ ઇવન રિક્વાયર ટેકનિકલ હેલ્પ તો આ મેથડ છે એ સિમ્પલ શું કામ છે તો કે આ પણ જેમ રેન્ક છે એનાથી આપણને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ હાઈ પરફોર્મર છે આ વ્યક્તિ લો પરફોર્મર છે તો ગ્રેડમાં પણ એ વસ્તુનો ખ્યાલ આવી જાય કે વ્યક્તિ છે એ કેવું પરફોર્મ કરે છે એન્ડ અન્ડરસ્ટેન્ડ એઝ ઇટ ડઝ નોટ ટેક મચ ટાઈમ એન્ડ ડઝ નોટ ઇવન રિક્વાયર ટેકનિકલ હેલ્પ બરાબર છે તો એની અંદર કોઈ ટેકનિકલ હેલ્પની જરૂર નથી એ કોઈ વ્યક્તિ છે એના જે સુપરવાઇઝર અથવા તો એના કરતાં ટોપ મેનેજમેન્ટ છે એ આ વસ્તુ ડિસાઇડ કરી શકે બરાબર છે તો એની અંદર કોઈ ટેકનિકલ હેલ્પ રિક્વાયરમેન્ટ નથી અને સિમ્પલી અન્ડરસ્ટેન્ડેબલ છે સિન્સ ઓરલ જોબ ડિસ્ક્રિપ્શન આર યુઝડ ધ ઇવેલ્યુએશન ઓફ જોબ્સ ટેન્સ ટુ બી મોર એક્યુરેટ એઝ કમ્પેર્ડ ટુ ધ રેન્કિંગ સિસ્ટમ તો રેન્કિંગ સિસ્ટમ છે એ ડિસાઇડ કરવામાં આવશે અથવા તો રેન્કિંગના કમ્પેરિઝનમાં ગ્રેડ મેથડ છે એ વધારે એક્યુરેટ છે શું કામ તો કે એની અંદર જે જોબ ડિસ્ક્રિપ્શન યુઝ કરવામાં આવે છે અને જોબ ડિસ્ક્રિપ્શનના બેઝ ઉપર ઇવેલ્યુએટ કરવામાં આવશે અને ઇવેલ્યુએટ પછી એ વસ્તુ છે એ કમ્પેરિઝન કરી અને તેના પર એ વસ્તુનો ગ્રેડ આપવામાં આવે છે ઇટ ઇઝ યુઝડ ઇન અ ગવર્મેન્ટ સર્વિસીસ એન્ડ ઓપરેટ ઇફિશિયન્ટલી બટ નોટ એવરી કોમનલી યુઝ ધીસ મેથડ ઓફ જોબ ઇવેલ્યુએશન ગવર્મેન્ટ જે છે એની અંદર આ વધારે યુઝફુલ મેથડ છે બરાબર છે ગવર્મેન્ટ વધારે યુઝ કરે છે કારણ કે જ્યારે વધારે પોપ્યુલેશન હોય
तो ત્યારે આપણે છે રેન્કિંગ મેથડ પોસિબલ ન થાય તો આપણે ગ્રેડિંગ મેથડ છે યુઝ કરી શકીએ તો ગ્રુપિંગ ઓફ જોબ જોબ્સ મેક સેલરી ડિટર્મિનેશન પ્રોબ્લેમ્સ એડમિનિસ્ટ્રેટિવલી ઈઝીયર ટુ હેન્ડલ તો એની અંદર જે સેલરી એડમિનિસ્ટ્રેશન છે એ હેન્ડલ કરવું ઈઝી છે કારણ કે રેન્કની અંદર છે ફર્સ્ટ રેન્ક વાળા છે એનું પરફોર્મન્સ સેકન્ડ રેન્ક વાળા પરફોર્મન્સ બધા અલગ અલગ પરફોર્મન્સ છે જ્યારે ગ્રેડની અંદર શું છે તો ગ્રેડ્સ આપવામાં આવેલા છે તો ગ્રેડની અંદર આખો ગ્રુપ હશે કે એ ગ્રેડ માનો કે 50% ને વળેલો છે બી ગ્રેડ 30% ને વળેલો છે તો આ રીતે આખા ગ્રુપ જે છે એ આખા જોબના ગ્રુપને એ પ્રમાણે સેલરી આપવામાં આવશે એટલે એને એક હેન્ડલ કરવું એક ઈઝી થઈ જશે બરાબર છે એક એક વ્યક્તિને ઇન્ફોર્મેશન રાખવાની રિક્વાયરમેન્ટ નહીં થાય નેક્સ્ટ છે ડીમેરિટ્સ ઓફ ગ્રેડિંગ મેથડ તો આપણે જે ગ્રેડિંગ કરીએ છીએ એને ડીમેરિટ્સ શું છે although it is more accurate than the ranking system it depends on the personal evaluation by supervisor or raters this system is rigid and unsuitable for large organization having the variety of jobs to persons વધારે છે ઈ વસ્તુ છે ઈ હેન્ડલ થઈ શકે બટ જો અલગ અલગ જોબ્સ હશે બરાબર છે જેને વેરાયટી ઓફ જોબ હશે તો બધા માટે આ વસ્તુને ઇવેલ્યુએટ કરવું પડશે તો આ એક સિસ્ટમ છે રિજિડ છે કે એની અંદર કોઈ વ્યક્તિની સ્કિલ્સ વધારે છે તો એ વસ્તુ છે ઇગ્નોર કરવામાં આવશે કારણ કે 85 નું પરફોર્મન્સ 95 નું પરફોર્મન્સ બેનું ઘણું બધું અલગ હોય છે બરાબર છે સ્ટીલ બેને રેન્ક છે જેના ગ્રેડ છે એ બેના કેવા છે તો કે સેમ ગ્રેડ છે તો ઇફિશિયન્સી નો ખ્યાલ એક્ચ્યુઅલી નહીં આવે ઓલ્ધો ઇટ ઇઝ મોર એક્યુરેટ ધેન ધ રેન્કિંગ સિસ્ટમ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ પર્સનલ ઇવેલ્યુએશન બાય સુપરવાઇઝર ઓર રેટર બરાબર છે તો આની અંદર છે ડિપેન્ડન્સી વધારે છે કે રેટર અથવા તો સુપરવાઇઝર ઉપર તો આની અંદર બાયસનેસ આપવાનો વધારે પોસિબિલિટીઝ છે એટલે એનો ડીમેરિટ છે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ નો હાઉ મચ ઓફ જોબ્સ ગ્રેડ ઇઝ ઇન્ફ્લુએન્સ બાય ધ મેન ઓન ધીસ જોબ બરાબર છે તો આની અંદર છે કોઈ વ્યક્તિનું નો હાઉ મીન્સ કે કોઈ વ્યક્તિ પાસે એવી કોઈ સ્કિલ છે અથવા તો નોલેજ છે તો એનો આની અંદર ખ્યાલ નહીં આવે કારણ કે એની ગ્રેડની આખી રેન્જ ડિસાઇડ કરવામાં આવે છે જોબ ક્લાસિફિકેશન ઇઝ ઇન જનરલ ટર્મ્સ એન્ડ હેન્સ ઓનલી ઓવરઓલ અસેસમેન્ટ ઇઝ પોસિબલ ફોર વેલ્યુઇંગ અથોરિટી તો આની અંદર છે ગ્રુપિંગ કરવામાં આવે છે આખા જોબનું એટલે એની અંદર કઈ રીતે થશે તો ઓવરઓલ અસેસમેન્ટ થશે જે પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ અસેસમેન્ટ છે એ પોસિબલ નહીં થાય ઇન અ ગ્રેડિંગ મેથડ નેક્સ્ટ જે મેથડ છે ધ પોઈન્ટ સિસ્ટમ તો પોઈન્ટ સિસ્ટમની અંદર શું આવશે It required the identifying a number of characteristics of the job and different points are assigned to these different factors or characteristics. તો અલગ અલગ characteristics અને factors કોઈ પણ વસ્તુ છે તો એના પણ characteristics અલગ હોય જેમ કે water છે તો એના factors એના characteristics અલગ હોય પછી કોઈ food છે કે જે તો એના characteristics અલગ હોય તો એવી જ રીતે બધી jobs છે various types of job છે તો બધાના factor અને characteristics પણ અલગ અલગ હોય છે બરાબર છે તો એને પણ વેરિયસ ટાઈપ્સ છે તો એને અલગ અલગ રીતે આઈડેન્ટિફાય કરવું પડશે તો એને અલગ અલગ પોઈન્ટ્સ પણ આપવા પડશે એઝ પર ધી જોબ ફેક્ટર્સ કેવા એની અંદર ઇન્ક્લુડ હશે કયા કયા ફેક્ટર્સ છે કે સ્કિલ્સ એજ્યુકેશન એક્સપિરિયન્સ એક્સેટ્રા ધેટ આર રિક્વાયર્ડ ઇન અ જોબ આર આઈડેન્ટિફાઈ એન્ડ ધેન પ્રી ડિટર્માઇન્ડ પોઈન્ટ્સ આર અસાઇન ટુ ઈચ ઓફ ધેમ તો પછી આ બધા ફેક્ટર આપણે ડિટર્માઇન કરી લઈએ કે માનો કે ઓછી સ્કિલવાળા અથવા તો લોઅર એજ્યુકેશન અથવા તો એને એક્સપિરિયન્સ હતી ફ્રેશર પર્સન છે તો એ વ્યક્તિ છે એવા જે ફેક્ટર્સ છે એ અને એ કેરેક્ટરિસ્ટિક્સવાળા વ્યક્તિને અલગ જોબ બોલતા દેન આફ્ટર જેની સ્કિલ્સ છે જેનું હાઈ એજ્યુકેશન છે હાઈ એક્સપિરિયન્સ છે તો એને અલગ પ્રકારની જોબ આપવામાં આવે બરાબર છે તો આ એક અલગ પોઈન્ટ સિસ્ટમ આપવામાં આવે છે કે પોઈન્ટ વાઇઝ એને જોબ છે એ અલોકેટ કરવામાં આવશે અને પોઈન્ટ એને ફેક્ટર વાઇઝ આપવામાં આવશે In this method of job evaluation, different characteristics of the job are identified and points are assigned to each factor. તો જોબ ઇવેલ્યુએશન મેથડની આ મેથડની અંદર ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ જેવા જેના કેરેક્ટરિસ્ટિક્સ તો સેમ કેરેક્ટરિસ્ટિક્સવાળા જે જોબ છે એને એક સાથે ગ્રુપ્ડ કરવામાં આવશે અને એને આઈડેન્ટિફાય કરી અને ધેન આફ્ટર એને એ પ્રમાણે પોઈન્ટ્સ આપવામાં આવશે એના ફેક્ટર છે એ સેમ હશે તો એ પ્રમાણેના પોઈન્ટ્સ ડિફરન્ટ છે તો એ પ્રમાણેના પોઈન્ટ્સ બરાબર છે તો કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ પોઈન્ટ ડિસાઇડ કરી અને એને જે જોબ છે એ ઇવેલ્યુએટ કરી અને એને અસાઇન કરવામાં આવશે નેક્સ્ટ છે મેરિટ્સ ઓફ ગ્રેડિંગ મેથડ મેરિટ્સ ઓફ પોઈન્ટ સિસ્ટમ મેથડ ગ્રેડિંગ છે અને ઇરેસ કરી પોઈન્ટ સિસ્ટમ મેથડ ધીસ મેથડ ગિવ્સ ધ ફોર્મ અ ન્યુમેરિકલ બેઝ ફોર મેઝરિંગ ધ વેલ્યુ ઓફ જોબ બરાબર છે તો આ મેથડ છે એની અંદર ન્યુમેરિકલ બેઝ આપવામાં આવેલું છે પોઈન્ટ આપે કે કોઈ વ્યક્તિ છે ને 10 out of 9 પોઈન્ટ મળેલા છે 8, 10 out of 10 તો એને જે પ્રકારના પોઈન્ટ મળેલા છે એના બેઝ ઉપર એની જોબની છે વેલ્યુ થશે
તો એ પોઈન્ટ્સ છે એટલે ન્યુમેરિકલ બેઝ છે, બરાબર છે? તો એ તમારે ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ પણ છે. વન્સ ધ પોઈન્ટ સ્કેલ્સ આર ડેવલપ્ડ, દે કેન બી યુઝડ ફોર લોંગર પીરિયડ ઓફ ટાઈમ એન્ડ ધીસ મેથડ કેન બી યુઝડ ઇવન વેન ધ સમ જોબ્સ ચેન્જીસ લાઈક પ્રમોશન એન્ડ ટ્રાન્સફર. પ્રમોશન થાય અને ટ્રાન્સફર થાય અને જોબ છે એ માનો કે ચેન્જ થઈ જાય, અત્યારે કરંટ જોબ છે એના કરતાં ફ્યુચર જોબ છે જો અલગ હોય, બરાબર છે? તો પોઈન્ટ્સ છે એની અંદર પણ ફ્લક્ચ્યુએટિંગ કરવામાં આવશે, બરાબર છે? એટલે રિજિડ મેથડ નથી, તો એની અંદર પણ આપણે જે ચેન્જીસ પ્રમાણેના પણ ચેન્જ કરી શકશું. પ્રિજ્યુડાઇસ એન્ડ હ્યુમન જજમેન્ટ આર મિનિમાઇઝ એન્ડ હેન્સ મેન્યુપ્યુલેશન મે નોટ બી પોસિબલ. તો આની અંદર હ્યુમન જજમેન્ટ છે, બરાબર છે, એ મિનિમાઇઝ કરવા, મીન્સ કે એને ઓછું કરવામાં આવે અને જે પોઈન્ટ્સ છે એના પરફોર્મન્સ બેસ્ડ ઉપર આપવામાં આવે છે, બરાબર છે? તો બધી ટેસ્ટ અલગ અલગ હશે, એના વાઇઝ પોઈન્ટ્સ ડિસાઇડ કરવામાં આવશે. તો એની અંદર મેન્યુપ્યુલેશન થવું છે અથવા તો બાયસનેસ કોઈ વ્યક્તિ રાખે તો એ પોસિબલ નથી. ઇટ હેઝ ધ એબિલિટી ઓફ હેન્ડલિંગ ધ લાર્જ નંબર ઓફ જોબ્સ એન્ડ એન્જોયઝ ધ સ્ટેબિલિટી એઝ લોંગ એઝ ધ ફેક્ટર આઈડેન્ટિફાઈડ રિમેન રેલિવન્ટ. તો જે ફેક્ટર્સ છે એ આઈડેન્ટિફાઈડ કરવા છે એ રેલિવન્ટ છે કે નહીં, અથવા તો જે લાર્જ નંબર ઓફ જોબ્સ છે તો એના પ્રમાણે આપણે એની એબિલિટી વ્યક્તિની હોવી જોઈએ કે એ બધી જોબ છે એને હેન્ડલ કરી શકે, બરાબર છે? બટ આની અંદર એ વસ્તુ ઇઝી રહેશે કે તમે એબિલિટી વાઇઝ તમે એ લાર્જ નંબર ઓફ જોબ્સ છે હેન્ડલ પણ કરી શકશો અને એ જે સ્ટેબિલિટી છે એને લાંબા ટાઈમ સુધી તમે મેન્ટેન પણ કરી શકશો, બરાબર છે? ધ વર્કર્સ એક્સેપ્ટન્સ ઓફ ધીસ સિસ્ટમ ઇઝ વેરી હાઈ બીકોઝ ઇટ ઇઝ મોર સિસ્ટમેટિક એન્ડ ઓબ્જેક્ટિવ ધેન ધ અધર મેથડ ઓફ જોબ ઇવેલ્યુએશન. તો આની અંદર જે સ્કિલ્સને ધ્યાનમાં આપવામાં આવે છે એટલે બધા વર્કરનું એવું માનવું છે અથવા તો એને એવું બિલીવ છે કે આમ આ સિસ્ટમ છે એ વધારે પ્રિફરેબલ છે, કારણ કે એની અંદર જે ઓબ્જેક્ટિવિટી વધારે છે અને સિસ્ટમેટિક વે છે, બરાબર છે? એટલે બાયસનો કોઈ ચાન્સીસ નથી. નેક્સ્ટ છે ડીમેરિટ્સ ઓફ ગ્રેડિંગ મેથડ. The development and installation of this method calls for the very heavy expenditure. તો એક્સપેન્ડિચર છે એની અંદર વધારે થશે, કારણ કે આપણે માનો કે સોફ્ટવેર થ્રુ બધી જ બધા પોઈન્ટ્સ ડિસાઇડ કરતા હશું, બધી જ ઇન્ફોર્મેશન સોફ્ટવેર થ્રુ રાખવામાં આવતી હશે, બરાબર છે? તો એ જે સોફ્ટવેર ડેવલપ કરવાનું ઇન્સ્ટોલ કરવાનો જે ખર્ચ છે એ વધારે થશે, એટલે હેવી એક્સપેન્ડિચર છે એની અંદર. The task of defining the different job factor for all the jobs is very time consuming and difficult. તો આની અંદર જે આપણે જોબના ફેક્ટર ડિસાઇડ કરવાના છે, ડિફાઈન કરવાના છે, તો એ વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ અને ડિફિકલ્ટ છે. ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ મેથડ વિચ રિક્વાયર્સ સ્કિલ્સ પર્સનલ એન્ડ સમટાઈમ્સ વર્કર ડુ નોટ ફૂલી અન્ડરસ્ટેન્ડ ધીસ મેથડ ઓફ ઇવેલ્યુએટિંગ ધ જોબ્સ. ઘણી વાર છે આ વસ્તુ કોમ્પ્લેક્સ બની જાય, બરાબર છે? કે પોઈન્ટ વાઇઝ આપવામાં આવે તો એ એના પોઈન્ટ્સ ન સમજી શકે, અથવા તો લોવર લેવલના લોકો પાસે એટલું એજ્યુકેશન નથી કે એને પોઈન્ટ્સ વાઇઝ તમે જો ગ્રેડિંગ પ્રમાણે પોઈન્ટ્સ વાઇઝ તમે એને જોબ આપેલી હોય તો તમે એને સેલેરી આપો તો એ સમજી ન શકે, તો ઘણી વાર આ વસ્તુ કોમ્પ્લેક્સ બની જશે. અથવા તો કોઈ વ્યક્તિ છે ઓછું સમજ આ જે પોઈન્ટ અથવા તો આ જે સિસ્ટમ છે એને ઓછી સમજાઈ રહી હોય તો એના કારણે પણ એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થશે. It increases the work since it involves a recording work of all the job factor during the evaluation. તો એની અંદર જે વર્ક છે ઇન્ક્રીઝ થઈ જશે, કારણ કે આપણે બધા જ પોઈન્ટ્સ માટે ટેસ્ટ છે એ લેવી પડશે, અથવા તો આપણા જે કંપનીએ ડિટરમાઇન કરેલું છે એ વસ્તુ છે એ પરફોર્મ કરવી પડશે, દેન આફ્ટર આપણે પોઈન્ટ્સ આપી શકશો, એટલે વર્ક છે ઇન્ક્રીઝ થઈ જશે, બરાબર છે? તો આ એના અલગ અલગ પોઈન્ટ સિસ્ટમના મેરિટ્સ અને ડીમેરિટ્સ હતા. હવે નેક્સ્ટ જે મેથડ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.